हेलो विद्यार्थी मित्रों, एसवी एज्युकेशन में आपनु स्वागत छे। आपणे सामाजिक विज्ञान विषय में पाठ नंबर 20 नो पाठ 1-5 जोई गया छे। एमां कुदरती आपत्ति अने मानव सर्जित आपत्तिओ विषे अभ्यास करी गया छे। आजे आपणे आपत्तिओनी मानव जीवन पर थती असरो विषे अभ्यास करवाना छे। आपत्तिओनी असर वधते घटते अंशे बधा ज लोको पर पड़े छे। तो के आपत्ति सर्जाय एटले बधा ज लोको पर ओछी के वधती असर तो पड़ती ज होय छे, परंतु तेनी सौथी माठी एटले के खराब असरो गरीब अने अभावग्रस्त लोको पर विशेष जोवा मळे छे। तो के ओछी वधते अंशेनी असर जे छे ए बधा ज लोको पर पड़े छे, परंतु जे लोको गरीब होय छे के पछी अभावग्रस्त होय छे एमना जीवन पर एनी सौथी वधु असर थती होय छे। दाखला तरीके पूर आवे, वावाझोडुं आवे, अकस्मात थाय के दुष्काळ आवे, तो जे गरीब लोको छे के अभावग्रस्त लोको छे ए लोकोना जीवन पर वधु असर जोवा मळती होय छे। सामान्य रीते मानव जीवन परनी आपत्तिओनी असरो चार प्रकारोमां वहेंची शकाय। आपत्तिओनी भौतिक असरो, स्थावर अने जंगम मिलकतोने भारे नुकसान थाय छे। तो के आपत्ति आवे एटले नानी के मोटी मिलकतोने भारे नुकसान थतुं होय छे, अथवा तो ते नष्ट पण थाय एटले के ते नाश पण पामे। दाखला तरीके वावाझोडुं आवे, पूर आवे के भूकंप आवे तो घणा मकानो धराशायी थઈ જાય એવું પણ બનતું હોય છે। રસ્તા, રેલ માર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે। કે જ્યારે આપત્તિ સર્જાય ત્યારે ઘણીવાર એવું બને છે કે પૂર આવે તો રસ્તા પર ખાડા પડી જતા હોય છે, રેલ માર્ગો તૂટી જતા હોય છે, પુલ તૂટી જતા હોય છે, વીજળીની લાઈનો તૂટી જતી હોય છે। તો આ જે આંતરમાળખાકીય વ્યવસ્થા છે તેને ભારે ક્ષતિ પહોંચતી હોય છે, જેને તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું નથી। તો કે આ જે નુકસાન થાય છે તેને તરત જ તાત્કાલિક ફરી પાછું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તેના માટે ઘણો લાંબો સમય લાગી જતો હોય છે। પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂરતી ના થઈ શકે એવું નુકસાન છે। ઘણીવાર પૂરને કારણે જે ખેતીલાયક અને ફળદ્રુપ જમીન હોય એ ધોવાણ થઈ જતું હોય છે, કે જેને ઘણો સમય નીકળી જાય તો પણ એ પ્રકારની જમીન ફરી પાછી થઈ શકતી નથી। બીજી અસર જોઈએ, જનજીવન પર થતી અસરો। તો કે આપત્તિ સર્જાય એટલે જનજીવન પર જે પ્રકારની અસર થાય છે એ જોઈએ। આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે, તો કેટલાય કાયમી વિકલાંગ બને છે। તો કે આપત્તિ આવે છે એટલે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે। દાખલા તરીકે પૂર આવે છે તો ઘણા લોકો તણાઈ જતા હોય છે, મૃત્યુ પામતા હોય છે, અકસ્માતમાં મૃત્યુ પામતા હોય, દુષ્કાળ આવે ત્યારે પણ મૃત્યુ પામતા હોય છે। જ્યારે અકસ્માત સર્જાય ત્યારે કેટલાક લોકો વિકલાંગ પણ બની જતા હોય છે, તો એની અસર જનજીવન પર થતી હોય છે। સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે। જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે। ક્યારેક એવું બને કે અકસ્માત સર્જાય અને સાથેવાળા વ્યક્તિ જો મૃત્યુ પામે અથવા ઘરનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના ઘરની બીજી જે વ્યક્તિ હોય એ ભારે આઘાત અથવા હતાશામાં સરી જાય છે, તો તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા એ કપરું કામ છે। કેટલાય બાળકો અનાથ અને કેટલાય વૃદ્ધોનો સહારો છીનવાતા કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે। ક્યારેક એવું બને કે અકસ્માતની અંદર માતા પિતા મૃત્યુ પામે અને બાળક બચી જાય, અથવા ક્યારેક એવું બને કે વૃદ્ધો બચી જાય અને એનો દીકરો જે કમાવનાર હોય એ મૃત્યુ પામે, તો એવા સંજોગોમાં બાળકો અનાથ બની જતા હોય છે અને વૃદ્ધોનો સહારો છીનવાઈ જતો હોય છે। તો તેવી સ્થિતિમાં એમની જે સ્થિતિ છે એ ખૂબ જ કફોડી બની જતી હોય છે। તેમના પુનર્વસનનું કામ ભારે જહેમત માંગી લે છે, એમને ફરીથી પુનઃવસનનું જે કામ છે એ ભારે મહેનત માંગી લે છે। લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે। કોઈ પણ આપત્તિ સર્જાય
પછી ફરી પાછું પુનર્વસન કરવા માટે લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આગળ જોઈએ ત્રીજી અસર, આપત્તિઓની આર્થિક અસરો એટલે કે પૈસાને લગતી બાબતો. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. કોઈ પણ આપત્તિ સર્જાય તો ઘણું નુકસાન થતું હોય છે, તો કે ત્યાર પછી ફરી પાછું એને પુનઃનિર્માણ કરવું પડે. આ પુનઃનિર્માણ કરવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડે છે અને તેની સીધી અસર ચાલુ વિકાસના કામો પર પડતી હોય છે. કે જે પણ નાણાં યોજનાઓ પાછળ ખર્ચ કરવાના હોય છે તો તેનો ઉપયોગ આપત્તિગ્રસ્ત લોકોના પુનઃનિર્માણ પાછળ ખર્ચ કરતા યોજનાઓ પૂરી કરવાનો સમય વધી જતો હોય છે. નાણાકીય સંસાધનોની અછત ઊભી થતાં યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાઈ જાય છે અને એ જે નાણાં છે એ લોકો પાછળ ખર્ચ કરે છે, જેથી કરીને એ યોજનાઓ જેટલા સમયની અંદર પૂરી કરવાની હોય છે એટલે સમયમાં પૂરી કરી શકાતી નથી અને જેથી કરીને સમય લંબાઈ જાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બની જાય છે. ક્યારેક ઔદ્યોગિક એકમો પણ પડી ભાંગે છે તો તેને ફરીથી કાર્યરત કરવું પડે, તો એ ફરીથી એનું પુનઃનિર્માણ થાય અને કાર્યરત થતાં ઘણો સમય લાગી જાય છે. તો તેની અસર જે લોકો રોજબરોજ કમાવીને ખાતા હોય છે એવા ગરીબ લોકોના જીવન પર ખૂબ જ મોટી અસર થતી હોય છે, તો કે બેરોજગારીનો પ્રશ્ન વિકટ બની જાય છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. જે વિસ્તારમાં આપત્તિ આવી હોય એ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી જતી હોય છે. હવે છેલ્લી અસર જોઈએ, આપત્તિઓની સામાજિક અસરો, તો કે સમાજ પર આપત્તિની કઈ રીતે અસર પડે છે. તે આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સ્થળાંતર એટલે કે એક જગ્યાથી બીજે જગ્યાએ રહેવા માટે ચાલ્યા જવું અને પલાયન એટલે કે ત્યાંથી નાસી જવું. ક્યારેક આપત્તિ આવે એટલે કેટલા લોકો ત્યાંથી ચાલ્યા જતા હોય છે. તો આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલ્યા જાય અથવા કેટલાક લોકો ત્યાંથી નાસી જાય, તો તે વિસ્તારના સામાજિક રીતિરિવાજોને ખૂબ જ અસર થતી હોય છે. સામાજિક ઉત્સવો, જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. તો કે સામાન્ય રીતે જેમ આપણે ઉત્સવો ઉજવીએ છીએ, પ્રસંગો ઉજવીએ છીએ, તો ત્યાર પછી જો આપત્તિ આવે અને આપત્તિ પછી એ પ્રમાણે ઉત્સવ આપણે ઉજવી શકતા નથી, તો જે પણ પ્રસંગો હોય એ નીરસ બની જાય છે. ઉત્સાહથી લોકો ઉજવી શકતા નથી, એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગી જાય છે. સામાજિક નાણાવાણામાં પરિવર્તન આવતા અંતઃ સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. આપણે જોઈ ગયા કે આપત્તિઓની માનવ જીવન પર કઈ કઈ પ્રકારે અસર પડે. હવે જોઈએ આગળ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન. તો કે આપત્તિ સર્જાય ત્યાર પછી પુનઃસ્થાપનની કામગીરી કરવી પડે તો કઈ રીતે કરી શકાય. તો કે આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. કે કોઈ પણ આપત્તિ સર્જાય તો સૌ પ્રથમ તો લોકોનો બચાવ કરવો પડે. પછી બચી ગયેલા જે લોકો છે બચાવ કાર્ય બાદ એમને રાહત આપવી પડે અને ત્યાર પછી એમના માટે પુનઃસ્થાપન કરવું પડે. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. કે જે પ્રકારે આપત્તિ હોય એ પ્રકારે એ લોકોના પુનઃસ્થાપનની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. દાખલા તરીકે ભૂકંપ છે, પૂર, વાવાઝોડું આવે તો ત્યારબાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે. તો કે ભૂકંપ આવે છે, પૂર આવે કે વાવાઝોડું આવે
तो मकानों तूटी जाता हो छे, तो जेथी करीने त्यार पछी लोको माटे मकानों निर्माण करवू पड़े। दुष्काळ बाद लोकोने माटे नवी रोजगारी ऊभी करवी अने खेती क्षेत्रे साधन सहायनी व्यवस्था ऊभी करवी पड़े छे। के छे ज्यारे दुष्काळ आवे तो त्यार पछी लोको माटे नवी रोजगारी ऊभी करवी पड़े अने सारू अने वधु अनाज पाके एना माटे खेती क्षेत्रे साधन सहायनी व्यवस्था ऊभी करवी पड़े। विषाणुजन्य रोगचाळा पछी भविष्यमां बचाव माटे मोटा पाया पर लोक शिक्षणनी अने जनजागृतिना कार्यक्रम योजवा पड़े। के ज्यारे विषाणुजन्य रोगचाळो फाटी निकळे छे तो तेवा समये भविष्यमां बचाव करवा माटे आ प्रकारनो रोग न आवे एना माटे जाणकारी आपी जोईए। लोक शिक्षण द्वारा जाणकारी आपी अने जनजागृतिना कार्यक्रम योजवा जोईए। માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે। જે કુટુંબમાં માત્ર એક બે વ્યક્તિ બચી હોય તો તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું કામ છે। ક્યારેક એવું બને કે પરિવારમાંથી બધા લોકો મૃત્યુ પામે, ક્યારેક એક જ વ્યક્તિ બચી જાય અથવા બે જ વ્યક્તિ બચી હોય તો તેમનું પુનઃસ્થાપનનું કામ ખૂબ જ અઘરું કામ બની જતું હોય છે। જ્યારે જે લોકોએ વિનાશને નજરે જોયો છે તે લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો તે લાંબા ગાળે માઠા પરિણામો લાવે છે। કે જે લોકો મૃત્યુ નથી પામતા પરંતુ પોતાની નજરે વિનાશ થતો જોયો છે તો એવા લોકો માનસિક આઘાતમાં સરી જતા હોય છે। તો એવા લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી પડે। જો સમયસર એવી વ્યવસ્થા ન કરવામાં આવે તો લાંબા ગાળે એ માનસિક લકવાનો ભોગ બની જતા હોય છે। બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ રોજગારીની ગોઠવણ જરૂરી છે। જે લોકો બચી જાય છે અને જે વિકલાંગ બની જાય છે, અપંગ બની જાય છે, તો એવા લોકો માટે અલગ પ્રકારની તાલીમ અને રોજગારીની ગોઠવણ કરવી પડે। આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે। આપત્તિ આવે ત્યાર પછી એ લોકોનો બચાવ કરવો પડે, રાહત કાર્ય હાથ ધરવું પડે અને પુનઃસ્થાપન કરવું પડે, તો આ એ પડકારજનક કાર્ય છે। તેને યોગ્ય આયોજન કરીને તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે। આજના પીરિયડમાં આપણે આપત્તિઓની માનવ જીવન પર કઈ કઈ રીતે અસર થાય છે એના વિશે જોયું અને આપત્તિઓ પછીના પુનઃસ્થાપનના કાર્ય વિશે જોયું। આ પછીના પીરિયડમાં આપણે સ્વાધ્યાય કરીશું।